નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચલો ઓનલાઈન ટીચિંગ માટે રેડી. સરસ. ધોરણ એક વિષય અંગ્રેજી, બરાબર ને? અંગ્રેજીમાં સ્મોલ લેટર આપણે શીખીએ છીએ. એમાં આગળ આપણે કે સુધી શીખી ગયા, તો આજે સ્મોલ લેટરમાં ભાગ 3 એલ આપણે શીખવાનું છે. આજે શું શીખીશું? એલ. એલ એટલે એલ ફોર લોટસ, એલ ઓ ટી યુ એસ, લોટસ. અને એનો અર્થ થાય કમળ. પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, એલ લખવા માટે બીજી એબીસીડીમાં એલ લખવા માટે સીધો જ એલ લીટી કરવાની છે, એટલે તમારો બની ગયો એલ, બરાબર ને? પછી આખા પાનામાં આ રીતે લાલ લીટીથી તે વાદળી લીટી સુધી, બીજી વાદળી લીટી સુધી આપણે લીટી કરીશું, એટલે આપણો સ્મોલ એલ બની ગયો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ખબર પડી ને? સરસ. ચલો, એલ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? એમ. એમ ફોર મોપ. મોપ એટલે પોતું, બરાબર ને? તો જુઓ, આપણે પહેલી એબીસીડીમાં જે એમ લખતા હતા કેપિટલ લેટરમાં, એનાથી સ્મોલ લેટરમાં એમ થોડો અલગ છે. તો પહેલાં લીટી કરવાની, પછી લીટીથી થોડું નીચે આ રીતે ગોળ કરવાનું, પછી બીજું ગોળ કરવાનું, એટલે બની ગયો એમ. જુઓ અહીંયા છે, તમને અહીંયા નંબર લખ્યા છે, એ રીતે તમે લીટી કરશો એટલે તમારો સ્મોલ એમ બની જશે, બરાબર ને? તો એમ લખવાનો, પછી લીટી કરી એમ ફોર મોપ. મોપ એટલે એનો ઉચ્ચાર લખવાનો, મોપ, અને મોપ એટલે એનો અર્થ થાય પોતું. અને આ રીતે જો વાદળી લીટીમાં જ એમ આવે એ રીતે છૂટા છૂટા એમ લખવાના છે, બરાબર ને? એમ પછી આવે છે એન. શું આવશે? એન. એન ફોર નેસ્ટ, એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો, નેસ્ટ એટલે માળો. તો એમ લખતા આવડે તો એન તો ખૂબ જ સહેલો છે. એક લીટી કરી અને બીજી લીટી નીચે ઉતારો, એટલે બની ગયો એન, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. જુઓ વિદ્યાર્થીઓ, એન અને એચમાં બહુ ધ્યાન રાખજો, કારણ કે જો અહીંથી આ તમે લીટી મોટી કરશો તો એ તમારો એચ બની જશે, બરાબર ને? તો આ લીટી છે એ તમારે નાની, અને એની પછી જે લીટી નીચે ઉતારો છો એ એને અડીને જ ઉતારવાની છે. તો તમારો એન અને એચ એક સરખો થવો જોઈએ નહીં, આ વસ્તુનું ધ્યાન રાખજો, બરાબર ને? સરસ. તો આપણે શું લખીશું? એન. એન પછી લીટી કરીશું, પછી એન ઈ એસ ટી સ્પેલિંગ લખીશું, પછી લીટી કરી ઉચ્ચાર લખીશું નેસ્ટ, અને લીટી કરી એનો અર્થ થાય માળો. શું થાય? માળો. ને જુઓ, આ વચ્ચેની જે વાદળી લીટી છે ને બે, એમાં જ તમારો એન આવવો જોઈએ, એ રીતે આપણે એન લખવાના છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, એન પછી શું આવશે? એન પછી આવે છે ઓ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓ. ઓ લખો તો ખૂબ જ સહેલો છે, ગોળ મીંડું કરી દો, એટલે બની ગયો તમારો ઓ, બરાબર ને? ઓ ફોર ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આ રીતે વાદળી લીટીમાં જ આવે એ રીતે આપણે મીંડું કરશું, એટલે આપણો બની ગયો ઓ, બરાબર ને વિદ્યાર્થીઓ? સરસ. ચલો, ઓ પછી આવે છે પી. પી ફોર પેન, પી ઈ એન, પેન. પેન એટલે પેન, બરાબર ને? તો પી લખવા માટે શું કરવાનું છે? તો જુઓ, આપણે અહીંયા આગળ વાદળી લીટીથી લીટી કરવાની છે, અને નીચેની લાલ લીટીને અડે એ રીતે લીટી ખેંચવાની, અને પછી આ વાદળી લીટીની અંદર જ એનો પીનો ગોળ થાય એ રીતે લખવાનું છે, જેથી આપણો સ્મોલ અને કેપિટલ લેટર અલગ પડે. સમજણ પડે છે ને? સ્મોલ લેટર પણ અલગ આવે છે અને કેપિટલ લેટર પણ અલગ આવે છે. સ્મોલ લેટર એટલે નાના અક્ષરો, બરાબર ને? તો અહીંયા આગળ પી તમે લખો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો, ઉપરની લાલ લીટીને ક્યાંય અડવું જોઈએ નહીં. વચ્ચેની વાદળી લીટી છે ત્યાંથી લીટી કરવાની,
તે લાલ લીટી સુધી નીચેની અને પછી જે વચ્ચેની વાદળી લીટી છે ત્યાંથી આમ ગોળ કરી દેશો એટલે તમારો બની ગયો સ્મોલ પી. સમજણ પડી ને વિદ્યાર્થીઓ? સરસ, ચલો તો આપણે આજે આજનું હોમવર્ક જોઈ લઈએ. બરાબર ને? તો આપણે એલ લખીશું, પછી સ્પેલિંગ લખીશું એલ ઓ ટી યુ એસ, પછી લીટી કરી લોટસ લખીશું ઉચ્ચાર, પછી લીટી કરી અને એનો અર્થ થાય કમળ. શું થાય એનો અર્થ? કમળ. પછી આ રીતે આખા પાનામાં છૂટા છૂટા જે રીતે આપણને અહીંયા ચોપડીમાં બતાવ્યું છે એ રીતે આપણે એલ લખવાના છે આખા પાનામાં. બરાબર ને? એલ પછી આવે છે એમ, તો એમ લખીશું, લીટી કરીશું, પછી સ્પેલિંગ લખીશું એમ ઓ પી મોપ, લીટી કરીશું ઉચ્ચાર લખીશું મોપ, અને લીટી કરી એનો અર્થ થાય પોતું. શું થાય? પોતું. અને આ રીતે એમ લખીશું છૂટા છૂટા આખા પાનામાં. પછી નવા પાના ઉપર એન લખીશું, લીટી કરીશું, સ્પેલિંગ લખીશું એન ઈ એસ ટી, પછી ઉચ્ચાર લખીશું એન ઈ એ નેસ્ટ, અને પછી એનો અર્થ થાય નેસ્ટ એટલે માળો. નેસ્ટ એટલે માળો. અને આ રીતે એન લખવાના છે છૂટા છૂટા. સમજણ પડી ને વિદ્યાર્થીઓ? એન પછી આવે છે ઓ. ઓ લખીશું નવા પાના ઉપર, લીટી કરીશું, ઓરેન્જનું સ્પેલિંગ લખીશું ઓ આર એ એન જી ઈ, પછી ઉચ્ચાર લખીશું ઓરેન્જ અને લીટી કરી અર્થ લખીશું નારંગી. અને આખા પાનામાં આ રીતે છૂટા છૂટા વાદળી લીટીમાં આવે એ રીતે ગોળ કરવાનું છે એટલે તમારો ઓ સ્મોલ સ્મોલ લેટર ઓ બની ગયો. બરાબર ને? પછી આવે છે પી. તો પી લખીશું નવા પાના ઉપર, લીટી કરીશું, પીઈ એન પેન લખીશું, પછી એનો ઉચ્ચાર પેન લખીશું અને એનો અર્થ પણ પેન જ થાય. બરાબર ને? પછી આખા પાનામાં આ રીતે છૂટા છૂટા પી લખીશું. પણ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે જે રીતે લીટીમાં આપણે ચોપડીમાં અહીંયા બતાવ્યું છે ને એ પ્રમાણે જ તમારા અક્ષરો આવવા જોઈએ. જે લીટીને અડીને જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જ આવવું જોઈએ. તો લેસન ખબર પડી ગઈ ને વિદ્યાર્થીઓ? સરસ. તો પી સુધી આપણે અંગ્રેજીની નોટમાં કમ્પ્લીટ કરી નાખજો. બરાબર ને? સરસ. ચલો આવતા પીરિયડમાં ફરી મળીશું. આવજો.